કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પોલિમરની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો સ્ટાર્ટ કર્યા હતા. તેમાં ટોટલ આપણે 3 પોલિમર કમ્પ્લીટ કર્યા છે. તેમાં પોલિથીનના આપણે 2 પ્રકાર જોયા હતા, હાઈ ડેન્સિટી પોલિથીન અને લો ડેન્સિટી પોલિથીન. આ 2 પોલિમર કમ્પ્લીટ થયા. પછી આપણે જોયું હતું વિનાઇલ ક્લોરાઇડ, અથવા તો આપણે શું કહીએ ને, પોલિવિનાઇલ ક્લોરાઇડ, બરાબર. આ 3 પોલિમર કમ્પ્લીટ થયા છે. હવે આપણે નવો પોલિમર સ્ટાર્ટ કરવાનો છે, બરાબર. હવે જો અત્યારે જે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ એ બધા હોમોપોલિમરના છે, એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા જે પ્રક્રિયકમાં મોનોમરનો જે ઉપયોગ થાય છે એ એક જ પ્રકારના મોનોમર હશે, અલગ અલગ પ્રકારના મોનોમર હોતા નથી. આપણે સ્ટાર્ટ કરીએ. જો નવો આના પછીનો જે પોલિમર છે તે છે પોલિસ્ટાયરીન. શું આવશે? પોલિસ્ટાયરીન, પોલિસ્ટાયરીન, પોલિસ્ટાયરીન છે જે પોલિમર આપણે બનાવવાનો છે. હવે જો પોલિસ્ટાયરીન આપણે કઈ રીતે બનાવી શકશું, તો આ પોલિમરના નામ ઉપરથી જ આમાં કયો મોનોમરનો ઉપયોગ થયો હશે એ તમને ખ્યાલ આવી જાય. આપણે પોલી શબ્દનો ઉપયોગ ન કરીએ તો છેલ્લે શું વધે અહીંયા? સ્ટાયરીન. તો આપણે એમ કહી શકાય કે અસંખ્ય સ્ટાયરીનના મોનોમર એકબીજા સાથે જોડાય અને શું બનાવે? પોલિસ્ટાયરીન બનાવે. તો મોનોમર અહીંયા શું બની ગયો? સ્ટાયરીન બની ગયો, બરાબર. તો હવે સ્ટાયરીનનું સ્ટ્રક્ચર તમને આવડવું જોઈએ. તો સ્ટાયરીનનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે થાય. બેન્ઝીન રિંગ અહીંયા શું આવશે? CH ડબલ બોન્ડ CH2. આ શું છે? સ્ટાયરીન છે. સ્ટાયરીન છે એ શું છે? મોનોમર છે. આ તમે ન લખો તો ચાલે, બરાબર. કેટલા લેશું? N લેશું ને. અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાશે. હવે જો સ્ટાયરીનનું યોક્સિલ પોલિમરાઇઝેશન થશે અને સ્ટાયરીનનું રૂપાંતર કેમાં થઈ જશે? પોલિસ્ટાયરીનમાં થશે, બરાબર. કેમાં રૂપાંતર થશે? પોલિસ્ટાયરીન. થાય શોની મિકેનિઝમ જોઈએ. જો મુક્તમૂલક ક્રિયાવિધિ પ્રમાણે જોવા જઈએ તો આ પાઈ બોન્ડ હશે એ તૂટશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે, તો શું થાય? જો CH ડબલ બોન્ડની જગ્યાએ કેવા બોન્ડ થઈ જશે? સિંગલ બોન્ડ. હવે આ જે એક ઇલેક્ટ્રોન છે આના ઉપર આવ્યો એટલે આ સાઈડ એક વેલેન્સી ખાલી પડશે. આ રીતે સેમ આ પાઈ બોન્ડનો એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવ્યો એટલે આ સાઈડ વેલેન્સી ખાલી પડશે. હવે આવી રીતે પાછો બીજો સ્ટાયરીન આવશે, એ પાછો અહીંયા જોડાશે, ત્રીજો સ્ટાયરીન જોડાશે, અને આ રીતે શું બનાવી દેશે? N અણુ કોના બનાવી દેશે? સ્ટાયરીનના. એટલે આખું જે કમ્પ્લીટ થશે તે શું મળશે? પોલિસ્ટાયરીન મળશે, બરાબર. વચ્ચે આપણે શું લખશું? તો કે આ કઈ ક્રિયાવિધિ થાય? તો કે મુક્તમૂલક ક્રિયાવિધિ પણ લખી શકો, અથવા તો એન આયોનિક ક્રિયાવિધિ પણ લખી શકાય. તો આપણે લખીએ એન આયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. કઈ થાય? યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. અને તેમાં કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે? તો લખીએ ઝિગલર નાટા ઉદ્દીપકનો ઉપયોગ થાય. ઝિગલર નાટા ઉદ્દીપકનો ઉપયોગ થાય. આગળના લેક્ચરમાં મેં તમને લખાવ્યું છે કે ઝિગલર નાટા ઉદ્દીપક એટલે શું છે. તો આ રિએક્શનને તમારે લખવી હોય તો તમે શું લખશો? સ્ટાયરીનના સ્ટાયરીનની ઝિગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં એન આયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા એન આયોનિક, અહીંયા મુક્તમૂલક પણ તમે લખી શકો, એન આયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પોલિસ્ટાયરીન બને છે. આમાં કઈ રીતે ક્રિયાવિધિ થાય? જો અહીંયા એન આયોનિક લખ્યું છે, મુક્તમૂલક દ્વારા હું તમને સમજાવું. જો ટોટલ આપણે 2 પ્રકારની ક્રિયાવિધિ સમજીએ છીએ, એમાં વધારે પ્રિફર કોને કરીએ છીએ? મુક્તમૂલક દ્વારા. મુક્તમૂલક ક્રિયાવિધિ આ તમારે લખવાની નથી, સમજવાની છે. હું પહેલાં સ્ટાયરીનનો એક અણુ લઉં. જો આ રીતે
सी एच डबल बॉन्ड सी एच एनी बाजू में सेम बीजो स्टायरीन अणु लो सी एच डबल बॉन्ड सी एच आवा केटला लेवाना कीधा छे एन अणु लेवाना छे हजी आपणे वधारे लई लईए त्रीजो लई लईए आवा असंख्य लेवाना सी एच डबल बॉन्ड सी एच हवे पहेला आपणे स्टायरीन छे एना मुक्त मूलक में रूपांतर करिए एनो मीनिंग एम थाय पाई बॉन्ड में जे बे इलेक्ट्रॉन छे एक इलेक्ट्रॉन आ कार्बन पर जशे एक इलेक्ट्रॉन आ कार्बन पर सेम अहीं ईज क्रियाविधि थाय एक इलेक्ट्रॉन अहीं जाए एक इलेक्ट्रॉन अहीं जाए अहीं पण अहीं जाशे अहीं जाशे हवे शुं थयुं जो तो अहींथी पाई बॉन्ड तो निकली जशे अहींथी शुं थाय इलेक्ट्रॉन अहीं आव्यो जाय तो अहींथी पाई बॉन्ड निकली जाए आ इलेक्ट्रॉन से आ साइडना कार्बन पर आवी जाए बराबर ने आ इलेक्ट्रॉन से आ साइडना कार्बन पर आवी जाए सेम एवी रीते बधाई में थी जैसे आ इलेक्ट्रॉन से आ साइडना कार्बन पर आ इलेक्ट्रॉन आ साइडना पाई बॉन्ड निकली गयो अहींथी एवी ज रीते त्रीजा माटे आपणे जोई लईए आ इलेक्ट्रॉन से आ साइडना कार्बन पर आवशे आ इलेक्ट्रॉन आ साइडना कार्बन पर आवशे हवे जुओ तो आ मुक्त मूलको बनी गया आवा एन प्रकारना मुक्त मूलको बने अने कयो बॉन्ड बने तमने ख्याल छे के पॉलिमराइजेशन प्रक्रिया में इलेक्ट्रॉन की भागीदारी वाळो बॉन्ड एटले सहसंयोजक बॉन्ड बने आ रीते अहीं इलेक्ट्रॉन हशे ने आ रीते आगळ कंटीन्यू वध्या करशे सेम अहीं आगळ कंटीन्यू वध्या करशे आवा केटला मळशे एन मळे आने आपणे एक आवर्तनीय एकममां दर्शावी दीधेलो छे तो आ शुं मळी गयुं पॉलिस्टायर એટલું લાંબુ ત્રણ વાર લખતા નથી આ એક સમજો એટલે તમને ખ્યાલ આવી જાય આના પછી બીજો આવે ત્રીજો આવે તો આ શું થઈ ગયા નહીં મુક્ત મૂલક ક્રિયાવિધિ અહીંયા તમને એન આયોનિક લખેલું છે એટલે એન આયોનિક લખો તો પણ વાંધો નથી બરાબર તો સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન કઈ રીતે બને એ તમને ખ્યાલ હોવો જોઈએ શું થશે તો કે સ્ટાયરીન મોનોમરની એન આયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ઝિગલર નાટા ઉદ્દીપક એટલે કયો ઉદ્દીપક છે ટ્રાઈ ઇથાઇલ એલ્યુમિનિયમ प्लस टिटेनियम क्लोराइड अथवा तो टेट्राक्लोराइड आ ઝિગલર નાટા ઉદ્દીપક ની હાજરી માં યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અને પોલિસ્ટાયરીન બનાવે છે તો આ વાત થઈ બનાવટની બીજો પોઈન્ટ જોઈએ આના ગુણધર્મો ગુણધર્મો આમાં કોમન રહેશે શું શું ગુણધર્મો છે આપણે જોઈએ જો એમાં પહેલો ગુણધર્મ છે તે શાખીય પોલિમર છે શું ગુણધર્મ છે શાખીય પોલિમર છે એનો મીનિંગ એમ કે આ પોલિમરમાં જે સ્ટ્રક્ચર બનશે એમાં શું આવે શાખા આવે બીજો પોઈન્ટ થર્મોપ્લાસ્ટિક છે થર્મોપ્લાસ્ટિક પોલિમર એટલે કેવો કે જે પોલિમરને ગરમ કરો એટલે નરમ બને અને પાછો ઠંડો પડે એટલે કેવો થાય સખત બની જાય એને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય બીજો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે જો આ ત્રણ ગુણધર્મો તો બધામાં કોમન આવે છે રાસાયણિક રીતે કેવો છે નિષ્ક્રિય છે એના પછીનો ગુણધર્મ જો પોલિથીન કરતાં વજનમાં હલકો છે પોલિથીન કરતાં વજનમાં હલકો છે બરાબર એના પછીનો પોઈન્ટ જો ઉષ્મા અવરોધક અને વિદ્યુતના કેવા છે અવાહક છે ઉષ્મા અવરોધક અને વિદ્યુતના કેવા હોય અવાહક હોય એ ગુણધર્મ વધારે આવ્યો એમાં પોલિથીન કરતાં વજનમાં કેવા હશે હલકા હોય આના પછીનો પોઈન્ટ જોઈએ આપણે ઉપયોગ તો ઉપયોગ ક્યાં થાય તો ઉપયોગો લખીએ જો પોલિસ્ટાયરીનનો ઉપયોગ થશે રેડિયો ફ્રીજ અને ટીવીના કેબિનેટની બનાવટમાં રેડિયો ફ્રીજ અને ટીવીના કેબિનેટની બનાવટમાં બરાબર આ ઉપયોગો અને ગુણધર્મો તમારે યાદ રાખવાના છે એના પછીનો બીજો ઉપયોગ જો બીજો ઉપયોગ થશે ઉષ્મા અને વીજ અવાહક સાધનોની બનાવટમાં બરાબર ઉષ્મા અને વીજના એટલે વિદ્યુત પ્રવાહના અવાહક સાધનોની બનાવટ બરાબર તો આપણો પોલિસ્ટાયરીન જે પોલિમર છે એ કમ્પ્લીટ થયો બનાવટ તમને ખ્યાલ હોવી જોઈએ ગુણધર્મો જો મોસ્ટ ઓફલી બધા કોમન જ છે બરાબર થર્મોપ્લાસ્ટિક બધામાં આવે છે રાસાયણિક રીતે નિષ્ક્રિય આ બે તો કોમન જ આવે છે ઉપયોગો એક તમારે યાદ રાખવા પડશે બરાબર આ બે માર્ગમાં ક્વેશ્ચન થઈ જાય કે પોલિસ્ટાયરીનની બનાવટ ગુણધર્મોને ઉપયોગો આપો તો તમને ખ્યાલ હોવો જોઈએ આ જો બધા જે પોલિમર આપણે લઈએ છીએ અત્યારે કેવા છે
होमोपोलिमर की बात है जो एकज मोनोमर है अलग अलग मोनोमर की बात थती नहीं। हवे त्यार पछी बीजा पॉलिमर की बात करिए तेना पछीनो जे पॉलिमर आवशे ते छे पॉली टेट्रा फ्लोरो इथीन अथवा तेने बीजी रीते केवू होय तेने कहेवाय टेफ्लॉन। शुं बोलाय? टेफ्लॉन। इंग्लिश में लखूँ तो लखाय पॉली टेट्रा फ्लोरो इथीन। बराबर आ रीते तमे लखी शको। हवे जो आने आपणे बनावट स्टार्ट करिए कई रीते बनशे अहींया मोनोमर शुं थई जशे पॉली शब्द काढी नाखो जो टेट्रा फ्लोरो इथीन। बराबर मोनोमर शुं थशे टेट्रा फ्लोरो इथीन आना एन अणु लई लेशुं અને તેનું મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન થશે અને શું બની જશે પોલી ટેટ્રાફ્લોરો ઇથિન। શોર્ટમાં લખું છું પોલી ટેટ્રાફ્લોરો ઇથિન। કઈ રીતે બને આપણે જોઈએ જો તો આપણે મોનોમર આપણે એનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ કે ટેટ્રાફ્લોરો ઇથિનનું સ્ટ્રક્ચર શું થાય। હવે જો ટેટ્રાફ્લોરો ટેટ્રા એટલે ચાર ચાર ફ્લોરિન હશે અને શું છે ઇથિન છે ઇથિન એટલે શું આલ્કિન હોય કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય આલ્કિન થઈ ગયો ને બે કાર્બન એટલે ઇથિન ચાર ફ્લોરિન છે એટલે બે ફ્લોરિન અહીં આવશે જો કાર્બનની સંયોજકતા સંતોષાઈ ગઈ તો આને આપણે શું બોલશું ટેટ્રા ફ્લોરો ઇથિન। નામ ઉપરથી સ્ટ્રક્ચર બનાવતા આવડવા જોઈએ। આ મોનોમર છે એના કેટલા ઘટક લઈ લેશું એન ઘટક લઈ લેશું લખીએ જો મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા થાય મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને ઉદ્દીપક તરીકે આપણે પરસલ્ફેટ અથવા તો પેરોક્સાઇડ પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન થાય જો ઉદ્દીપક હશે કેવા હોય પેરોક્સાઇડ સ્વરૂપનું એટલે કે આ રીતે શું હોય પેર ઓફ ઓક્સિજન ઓક્સિજનની આ રીતે પેર હોય બીજું શું ને ટેમ્પરેચર આપશું અને ઊંચું દબાણ। બરાબર આ સામાન્યની પ્રોસેસ થઈ। હવે જો મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે એટલે એની મિકેનિઝમ શું થશે તો પાછું આપણે લખીએ જો સી એફ ટુ ડબલ બોન્ડ સી એફ ટુ સી એફ ટુ ડબલ બોન્ડ સી એફ ટુ આવા અસંખ્ય હશે ટેટ્રાફ્લોરો ઇથિન પાછું આમાંથી પાઇ બોન્ડ તૂટશે અને બધા શું બની જશે મુક્તમૂલક બની જાય અહીંયાનું ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે તો પાઇ બોન્ડ તૂટી ગયો અહીંયા સમવિભાજન થાય એક ઇલેક્ટ્રોન અહીંયા આવે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે સેમ અહીંયા એ રીતે પાઇ બોન્ડ તૂટે એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર તો આ રીતે શું બનવા મળશે એકબીજા વચ્ચે સહસંયોજક બંધથી જોડાઈ જશે અને પોલી ટેટ્રાફ્લોરો ઇથિન બનાવશે। એટલું આપણે લાંબુ લખતા નથી પણ આને શોર્ટમાં લખી નાખીએ આવા કેટલા પ્રકારના બનશે એન પ્રકારના બનશે તો અહીંયા શું બનશે જો સી એફ ટુ સિંગલ બોન્ડ સી એફ ટુ આ સાઈડ આગળ ચેન ઉજા કરશે આ સાઈડ આગળ ચેન ઉજા કરશે કેટલા મળશે એન પ્રકારના એનું નામ શું થાય પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન। મિકેનિઝમ લખવાની જરૂર નથી તો આ જે રિએક્શન થઈ તમારે એક લાઇનમાં દર્શાવવું પડશે શું લખશો આ રિએક્શન માટે તો કે ટેટલા ટેટ્રા ફ્લોરો ઇથિનની મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ઊંચું દબાણ રાખવાનું અને ટેમ્પરેચર આપશો ઉદ્દીપક તરીકે પરસલ્ફેટનો ઉપયોગ કરશો તો રૂપાંતર કેમાંથી જશે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિનમાં થશે તો આ શું થઈ ગઈ બનાવટ। હવે તેના ગુણધર્મો જોઈએ ગુણધર્મો જોઈએ જો સાવ ઇઝી ગુણધર્મો છે રાસાયણિક રીતે કેવા હશે બધા નિષ્ક્રિય હોય રાસાયણિક રીતે નિષ્ક્રિય છે। બરાબર પહેલો ગુણધર્મ બીજો ગુણધર્મો જો ક્ષારણ પ્રતિરોધક છે કેવો હશે ક્ષારણ પ્રતિરોધક આ એના ગુણધર્મો થઈ ગયા એના ઉપયોગો જોઈએ એનો ઉપયોગ ક્યાં થશે જો તેનો ઉપયોગ થશે રસોઈના નોનસ્ટિક સાધનોની બનાવટમાં ક્યાં ઉપયોગ થાય રસોઈના નોનસ્ટિક સાધનોની બનાવટમાં નોનસ્ટિક એટલે ખ્યાલ આવી જાય કે જે ચોંટે નહીં તેવા બરાબર સીલ અને ગાસ્કેટની બનાવટમાં સીલ અને ગાસ્કેટની બનાવટમાં બરાબર
સીલ એટલે શું અને ગાસ્કેટ એટલે સીલ એટલે આપણે એમ કહી શકાય કે એક પ્રકારનો શું હોય કે બે જોઈન્ટ હોય એની વચ્ચે કાંઈ મૂકીએ આપણે બરાબર ગાસ્કેટ એટલે પણ શું છે એક પ્રકારના કોઈ પણ બે જોઈન્ટ હોય આ રીતે નળી એની વચ્ચે આ જે ગાસ્કેટ મૂકવામાં આવે એટલે આની વચ્ચેના જોઈન્ટ કેવા થાય આમાંથી પાણી પછી બહાર નીકળતું નથી એટલે એક પ્રકારના સારામાં સારા સીલ તરીકે કામ કરે ગાસ્કેટ એટલે એક પ્રકારનું સીલ જ છે બરાબર તો આ શું થઈ ગયું પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન એની બનાવટ એના ગુણધર્મો અને ઉપયોગો હવે ત્યાર પછી આપણે નવો પોલિમર જોઈએ નવા પોલિમરનું નામ છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ પોલી એક્રિલો નાઇટ્રાઇલ અને બીજી રીતે કેવું હોય તો એને કહેવાય આર્લોન તરીકે પણ ઓળખવામાં આવે અને શોર્ટમાં કેવું હોય તો પોલી એક્રિલો નાઇટ્રાઇલ એટલે કે પાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો ક્વેશ્ચન આપણો બની ગયો કે પોલી એક્રિલો નાઇટ્રાઇલ તેની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો આપ તો આપણી પાસે મોનોમર શું હોવો જોઈએ જો મોનોમર થશે એક્રિલો નાઇટ્રાઇલ શું બને એક્રિલો નાઇટ્રાઇલ તો એક્રિલો નાઇટ્રાઇલનું તમને સ્ટ્રક્ચર આવડવું જોઈએ જો એક્રિલો નાઇટ્રાઇલનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે હોય કે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ બરાબર આને શું કહેવાય એક્રિલો નાઇટ્રાઇલ કેટલા લેશું એન જેટલા મોનોમર લેશું તેનું શું થશે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને શું બને જો આની મિકેનિઝમ જોઈએ જો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એન એક કામ કરું સી એનને હું આ રીતે ઉપર દર્શાવું આવો બીજો બનાવી દઉં જો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એન એવી રીતે ત્રીજો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એન બરાબર આવા કેટલા હશે એન અણુ હશે હવે પાછળનું મુક્તમૂલક પોલિમરાઇઝેશન આપણે કરીએ તો પાછો અહીંયાથી પાઇ બોન્ડ તૂટશે અહીંયાથી પાઇ બોન્ડ તૂટે અહીંયાથી આ રીતે પાઇ બોન્ડ તૂટે અને ઇલેક્ટ્રોનનું શું થાય સમવિભાજન એક ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે આવે એક ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે સેમાં ત્રણે ત્રણમાં આ રીતે આપણે લખી શકાય હવે જો આ બંને એકબીજાની નજીક આવે એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બોન્ડની રચના કરશે અને આવા કેટલા બનશે તો કે એન પ્રકારના આગળને આગળ ચેન વધ્યા કરશે પણ આને આપણે શોર્ટમાં દર્શાવી દઈએ તો શું થશે જો સી એચ ટુ સિંગલ બોન્ડ સી એચ સી એચ અહીંયા આ રીતે શાખા આવશે આ રીતે શું આવશે વેલેન્સી આવશે અને આપણે અહીંયા શું લખશું એન તો આ શું બની ગયું પોલી એક્રિલો નાઇટ્રાઇલ વચ્ચે આપણે શેનો ઉપયોગ કરશું તો કે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે કઈ થાય યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા ઉદ્દીપક તરીકે પેરોક્સાઇડનો ઉપયોગ કરશું પેરોક્સાઇડ ઉદ્દીપક સાવ ઇઝી રિએક્શન છે શું કરવાનું તો કે એક્રિલો નાઇટ્રાઇલની યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને પેરોક્સાઇડ ઉદ્દીપક લેવાનો બેન્ઝોઇલ પેરોક્સાઇડ લઈ શકો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ લઈ શકો બરાબર આ બધા પેરોક્સાઇડ શું કરે તો કે મુક્તમૂલક જનરેટ કરે જે આના ઉપર એટેક કરે અને મુક્તમૂલક શૃંખલા વૃદ્ધિની ક્રિયાવિધિ થાય અને સતત આગળને આગળ શું થયા કરે પોલિમરની ચેન આગળ વધ્યા કરશે તો આ વાત થઈ બનાવટની બીજું આપણે જોઈએ જો આના ઉપયોગો આવશે ડાયરેક્ટ ગુણધર્મો તમે લખી શકો કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે પોલિસ કેવા છે થર્મોપ્લાસ્ટિક પ્રકારના છે એના ઉપયોગો જોઈએ પહેલો ઉપયોગ છે એનો ઉપયોગ થાય આર્લોન અને એક્રેલોન આર્લોન અને એક્રેલોન જેવા ઔદ્યોગિક રેસાની બનાવટમાં બરાબર બીજો ક્યાં ઉપયોગ થાય તો કે એના ઊનની અવેજીમાં તેનો ઉપયોગ થાય ઊનની અવેજીમાં પોલી એક્રિલો નાઇટ્રાઇલનો ઉપયોગ થાય અહીંયા જે આર્લોન અને એક્રેલોન છે એ શું છે એક પ્રકારના રેસાઓના નામ છે એ તમારે યાદ રાખવા પડશે તો આ વાત થઈ પોલી એક્રિલો નાઇટ્રાઇલ તેની બનાવટ અને તેના ઉપયોગો ત્યાર પછી આપણે એક નવો હોમોપોલિમર જોઈએ બ્યુટાઇલ રબર કયો આવશે બ્યુટાઇલ રબર બ્યુટાઇલ રબર કઈ રીતે બને બરાબર તેની બનાવટ જોઈએ
आमा क्या मोनोमर नो उपयोग थशे तो मोनोमर छे आइसोब्यूटिलिन कोनो उपयोग थाय आइसोब्यूटिलिन नी योक्सिल होमोपोलिमराइजेशन प्रक्रिया थशे अने आइसोब्यूटिलिन माथी शुं बनी जाय ब्यूटाइल रबर। तो आइसोब्यूटिलिन नुं स्ट्रक्चर तमने आवडवुं जोईए। आइसोब्यूटिलिन नुं स्ट्रक्चर शुं थाय जो ब्यूट एटले केटला कार्बन हशे चार कार्बन हशे अने आइसो छे એટલે એક બે ત્રણ અને આ શું બની જાય આઈસો કહેવાય ને કાર્બનના છેલ્લા કાર્બનની આગળના કાર્બન ઉપર શાખા હોય ને આપણે આઈસો બોલીએ છીએ બ્યુટિલિન। બ્યુટિલિનનો મિનિંગ એમ થાય કે આમાં આલ્કિન એટલે કે એક ડબલ બોન્ડ આવશે તો આ સાઈડ અથવા તો આ સાઈડ ગમે એક સાઈડ હું ડબલ બોન્ડ મૂકી દઉં તો આઈસો બ્યુટિલિન થઈ ગયું। અહીંયા હાઇડ્રોજન મૂકી જો CH3 અહીંયા શું આવશે CH2 અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે એક હાઇડ્રોજન આવશે બરાબર તો આનું નામ શું થઈ જાય આઈસો બ્યુટિલિન। હવે તમને આઈસો નિયો નામ ઉપરથી સ્ટ્રક્ચર બનાવતા આવડવા જોઈએ બરાબર। 11મા ધોરણની અંદર પણ IUPAC ભણી ગયા, 12મા ધોરણની અંદર પણ તમે ઓર્ગેનિકના ઘણા ચેપ્ટર ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ। એક કામ કરીએ, જો CH3 ને હું ઉપર લખું કાંઈ વાંધો નહીં લખી શકાય, તો જો CH3 ને અહીંયાથી જવા દઈએ અને ઉપર લખીએ CH3, આને પણ આપણે શું બોલીએ છીએ આઈસો બ્યુટિલિન। શું થશે જો હવે તમે શું કહેશો, હવે મિકેનિઝમ લખવાની જરૂર નથી, આ ઇલેક્ટ્રોન હશે આ કાર્બન ઉપર જાય એટલે આ સાઈડ વેલેન્સી આગળ વધ્યા કરે, આ ઇલેક્ટ્રોન આ સાઈડ જાય આ સાઈડ વેલેન્સી આગળ વધ્યા કરે એટલે આખું સ્ટ્રક્ચર કેવું થશે જુઓ તો CH2 ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ, ઉપર CH3 નીચે પણ CH3 આવશે, આ એક ઇલેક્ટ્રોન આ સાઈડ ગયો એટલે આ સાઈડ એક વેલેન્સી આગળ પડશે, એક ઇલેક્ટ્રોન આ સાઈડ ગયો એટલે આ સાઈડ વેલેન્સી બહાર પડે, કેટલા જોડાશે આ પ્રકારે એન પ્રકારે જોડાશે। ટોટલ અહીંયા કેટલા લેશું એન, અહીંયા આપણને શું મળી જશે બ્યુટાઇલ રબર। સાવ ઇઝી રિએક્શન છે બરાબર, કંઈ આમાં અઘરી છે નહીં। તો આમાં જોઈએ શું આવશે, કેટાયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય, કઈ થાય કેટાયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા। અહીંયા આપણે કેટાયોનિક લખીએ છીએ પણ મેં તમને જે સમજાવ્યું છે એ મુક્તમૂલક જ છે બરાબર, મુક્તમૂલકથી વધારે ઇઝીલી સમજાવી શકાય, કેટાયોનિકથી પણ સમજાવી શકાય। તેમાં આખો પાઇબંડ હોય ટ્રાન્સફર થઈને આ સાઈડ ગયો છે તો એ માઇનસ ચાર્જ આવે, અહીંયા કયું આવે પ્લસ ચાર્જ આવે, તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ એવા અસંખ્ય જોડાશે અને પાછો બનાવવાના છે બરાબર, પણ આ રીત વધારે ઇઝી પડશે। આની પછી આપણે વાત કરીએ એના ગુણધર્મોની, ક્યાં ક્યાં ગુણધર્મો છે જો એક પછી એક પોઈન્ટ જોઈએ, તે શાખીય પોલિમર છે, પહેલો પોઈન્ટ જુઓ શું છે તે શાખીય પોલિમર છે, બીજો પોઈન્ટ જુઓ, બીજો પોઈન્ટ આવશે તે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે, કેવો છે થર્મોપ્લાસ્ટિક, બે પોઈન્ટ કોમન જ આવશે, ત્રીજો પોઈન્ટ જુઓ કુદરતી રબર કરતાં કેવો છે સ્થિતિસ્થાપકતાનો સારો ગુણધર્મ ધરાવે છે, કુદરતી રબર કરતા સારો સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે। એનો મિનિંગ એમ કે કુદરતી રબરની જગ્યાએ બ્યુટાઇલ રબરનો જો ઉપયોગ કરવામાં આવે તો સારો છે બરાબર, શા માટે સ્થિતિસ્થાપક છે, તમે એને ખેંચો એટલે લાંબુ તો થશે પણ પાછો પોતાની જે મૂળ સ્થિતિ છે એમાં પાછો આવે એને કહેવાય સ્થિતિસ્થાપક બરાબર। એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ, પાણી પ્રત્યે કેવું હશે નિષ્ક્રિય હોય, પાણી સાથે કોઈ પણ પ્રકારની રિએક્શન આપતો નથી એટલે પાણી પ્રત્યે કેવો થઈ ગયો નિષ્ક્રિય છે। એના પછીનો પોઈન્ટ જુઓ, આના પછીને આપણે જોઈએ ગુણધર્મો કમ્પ્લીટ થાય પછી આવશે ઉપયોગો, ઉપયોગ શું છે, એક પછી એક આપણે ઉપયોગ જોઈએ, કુદરતી રબરના સ્થાને તેનો ઉપયોગ થાય છે, એક જ ઉપયોગ છે કુદરતી રબરના સ્થાને તેનો ઉપયોગ થાય છે બરાબર। તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ બરાબર, અત્યાર સુધીને આપણે જેટલા પોલિમર જોઈએ તેની રિએક્શન એટલે કે બનાવટ ગુણધર્મો અને ઉપયોગો એ તમને ખ્યાલ હોવા જોઈએ।